गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने तो आजे आपणे गुजराती काव्य बे आजनी घड़ी रणियामणी जेना कवि छे नरसिंह मेहता तेना विषे अभ्यास करीशू। तो आजे आपणे थोड़ो कवि परिचय जोई लईए। नरसिंह मेहतानो जन्म भावनगर जिल्लाना तळाजा गाममां थयो हतो। तेमना विषे घणी मान्यताओ प्रचलित छे। नरसिंह मेहता जूनागढ़मां रहता हता। तेमणे आखू जीवन भक्ति कीर्तनमां विताव्यू हतुं। संत कवियोमां तेमनुं मानभर्युं स्थान छे। आजनी घड़ी रणियामणी सुंदर भक्ति गीत छे। आ गीतमां एक सखी अन्य सखीओने वाहलाजीना आववाना समाचार आपे छे। कोई मेहमान आववाना होय त्यारे यजमान जे तैयारी करे एवी तैयारी अहीं प्रभुना आववानी राह जोती सखीओ करी रही छे तेवुं दृश्य आपणने आ काव्यमां जोवा मळी रह्युं छे। आखुं वातावरण भक्तिमय स्वागतभर्युं अने उत्साहभर्युं बनी रहे छे। तो हवे आपणे विद्यार्थी मित्रो आ काव्यनुं गान करीशुं। सखी आजनी घड़ी तेरणी आमणी जीरे सखी आजनी घड़ी तेरणी आमणी मारो वालो जी आव्यानी वधामणी जीरे ए मारो वालो जी आव्यानी वधामणी जीरे आजनी घड़ी तेरणी आमणी जीरे सखी आजनी घड़ी तेरणी आमणी सखी आ लालीलावास वढ़ावीए जीरे सखी आ लालीलावास वढ़ावीए ए मारा वालाजीना मंडप रचावीए जीरे ए मारा वालाजीना मंडप रचावीए जीरे आजनी घड़ी तेरणी आमणी जीरे सखी आजनी घड़ी तेरणी आमणी तरिया तोरण बारे बंधावीए जीरे सखी तरिया तोरण बारे बंधावीए मोतीड़े चोक पुराविए जीरे मोतीड़े चोक पुराविए जीरे आजनी घड़ी तेरणी आमणी जीरे सखी आजनी घड़ी तेरणी आमणी गंगा जमुनाना निर्मगावीए जीरे सखी गंगा जमुनाना निर्मगावीए ए मारा वालाजीना चरण पखाड़िए जीरे ए मारा वालाजीना चरण पखाड़िए जीरे आजनी घड़ी तेरणी आमणी जीरे सखी आजनी घड़ी तेरणी आमणी सहु सखियो मळीने आवीए जीरे सखी सहु सखियो मळीने आवीए ए वालाजीना मंगळ गवरावीए जीरे वालाजीना मंगळ गवरावीए जीरे आजनी घड़ी तेरणी आमणी जीरे सखी आजनी घड़ी तेरणी आमणी पूरो पूरो सोहागण साथियो जीरे सखी पूरो पूरो सोहागण साथियो हे घेर मालप तो आवे हरी हाथियो जीरे घेर मलप तो आवे हरी हाथियो जीरे आजनी घड़ी तेरणी आमणी जीरे सखी आजनी घड़ी तेरणी आमणी अति मीठड़ा थकी था
ગાય મીઠડો ચીરે સખી અતિ મીઠડા થકી થાય મીઠડો હે મેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો જીરે મેતા નરસૈયાનો સ્વામી દીઠડો જીરે આજની સગરી તેરડી આમણી ચીરે સખી આજની ઘડી તેરડી આમણી હવે આપણે જોઈએ આ કાવ્યની સમજૂતી તો આ કાવ્યમાં શું કહેવા માગે છે તો કે આજની ઘડી ઘડી એટલે કે આજનો પ્રસંગ અથવા અવસર રડિયામણી રડિયામણી એટલે કે ખુશી કે આનંદથી ભરેલી વાલોજી આવ્યાની વધામણી વાલોજી એટલે કે શ્રી કૃષ્ણ વધામણી એટલે કે ખુશી કે આનંદના શુભ સમાચાર એટલે કે હે સખી આજ મારા વહાલા શ્રી કૃષ્ણની પધરામણીના શુભ સમાચાર મને મળ્યા છે તેથી આજ મારે ત્યાં આનંદનો અવસર છે પછી કહે છે કે આલા લીલા વાંસ વઢાવીએ આલા લીલા એટલે કે થોડા સૂકા અને થોડા લીલા વઢાવીએ એટલે કે કાપીએ મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે મંડપ એટલે કે માંડવો એટલે કે હે સખી મારા વહાલાના સ્વાગતની તૈયારી કરીએ મારા શ્રી કૃષ્ણ આવવાના છે તેની તૈયારીમાં લીલા સૂકા વાસ વઢાવીએ એના રૂડા મંડપ રચાવીએ ત્યાર પછી કહે છે કે તરિયા તોરણ બારે બંધાવીએ મોતીડે ચોક પુરાવીએ તરિયા તોરણ એટલે કે આસોપાલવ આંબો અને નારિયેળી આ ત્રણ જાતના વૃક્ષોના પાનનું તોરણ બંધાવીએ અને બાર એટલે કે બારણું બારણે તોરણ બંધાવીએ એટલે કે બારણે આસોપાલવ આંબા અને નાળિયેરના પાનના તરિયા તોરણ બંધાવીએ ને આંગણે મોતી વડે સાથિયા પુરાવીએ ત્યાર પછી કહે છે ગંગા જમનાના નીર મગાવીએ મારા વાલાજીના ચરણ પખાડીએ ગંગા જમનાના નીર એટલે કે પાણી ચરણ એટલે કે પગ પખાડીએ એટલે કે ધોવા ગંગા અને જમના નદીના પવિત્ર જળ મગાવીએ અને એ જળ વડે મારા વહાલા શ્રી કૃષ્ણના ચરણ ધોઈએ ત્યાર પછી કહે છે કે સહુ સખીઓ મળીને આવીએ વહાલાજીના મંગળ ગૌરાવીએ જીરે મંગળ એટલે કે શુભ પ્રભાતે શુભ પ્રસંગે ગવાતા ગીતો એટલે કે શ્રી કૃષ્ણની પધરામણીના આ શુભ પ્રસંગે હે સખીઓ ચાલો આપણે ભેગા મળીને શ્રી કૃષ્ણના મંગળ ગીતો ગાઈએ ત્યાર પછી આવે છે પૂરો પૂરો સોહાગણ સાથીઓ ઘેર મલપતો આવે હરી હાથીઓ સોહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને સાથીઓ એટલે કે મંગળસૂચક પ્રતીક સાથીઓ એટલે કે હે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ શુભ પ્રસંગે સાથીયા પૂરો આજે શ્રી કૃષ્ણ ઠાઠમાઠથી મલપતા હાથીની જેમ ઘેર પધારી રહ્યા છે ઘેર મલપતો આવે હરી હાથીઓ જીરે અતિ મીઠડા થકી થાય મીઠડો મહેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો હરી હાથીઓ એટલે કે હાથીની જેમ મલપતા શ્રી કૃષ્ણ આવે છે મલપતા એટલે કે ઉમંગમાં ઠાઠમાઠથી અતિ એટલે ઘણો વધુ મીઠડા એટલે કે વહાલા અને દીઠડો એટલે કે જોયો નરસિંહ મહેતાના સ્વામી અતિ વહાલાથી એ વધુ વહાલા એવા શ્રી કૃષ્ણને મેં દીઠા છે હે સખી આજે મારા વહાલાની પધરામણીના શુભ સમાચાર મળ્યા છે તેથી આજ મારે ત્યાં ઘણો આનંદનો અવસર છે રૂઢિપ્રયોગ મોતીડે ચોક પૂરવા એટલે કે આંગણામાં મોતીથી સાથિયા દોરવા સાથિયા પૂરવા એટલે કે સાથિયામાં રંગ પૂરવા સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો આ હતો આજનો આપણું કાવ્ય આજની ઘડી રણિયામણી જે લખ્યું છે નરસિંહ મહેતાએ તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ